નમસ્કાર મિત્રો, સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પરંતુ આજે મને આ શબ્દો બદલીને બોલવાનું મન થાય છે કે જ્યાં જ્યાં વસે નવસારીજનો ત્યાં ત્યાં સદાકાળ નવસારી. આજે અમેરિકાના ડલાસ ખાતે નવસારી એકત્રિત થયું છે. દેશ વિદેશમાંથી સમગ્ર નવસારી વાસીઓ અહીં પોતાના નવસારીના પ્રેમને બતાવવા માટે ભેગા થયા છે. તો સર્વપ્રથમ જ્યારે જેમને આ વિચાર આવ્યો અને જે સંચાલકોએ આ વિચારને અમલમાં મૂક્યો અને આજે એ યથા યોગ્ય પરિપૂર્ણ થયો, સમગ્ર નવસારીજનો ભેગા થયા, ખૂબ આનંદ કર્યો. નવસારીની પેટીસ, નવસારીની વાનગી, નવસારીની સુગંધ, નવસારીની હવા, નવસારીના કપડાં, નવસારીના લોકો, માત્ર નવસારીની ભૂમિ એકલી અહીંયા નથી, બીજું બધું જ નવસારીમય બન્યું છે અને હવા પણ નવસારીની ફીલ થાય છે. તો એક નવસારીયન તરીકે આ સંચાલકોને હું દિલથી વંદન કરું છું કે જેમના થકી આજે અમે બધા નવસારીજનો અહીં એકત્રિત થયા અને એકબીજાને મળ્યા. અને જ્યારે નવસારી વિદેશમાં આવે તો નવસારીની એકમાત્ર ન્યૂઝ ચેનલ નવસારી લાઈવ કેવી રીતે બાકી રહી શકે? તો હું ગીતા ત્રિવેદી આપની સમક્ષ લઈને આવી રહી છું નવસારી લાઈવ, જ્યાં તમને બતાવીશ આખા દિવસની પ્રવૃત્તિઓ કે સમગ્ર નવસારીજનોએ ભેગા થઈને શું શું કર્યું, શું શું કાર્યક્રમો થયા, મિત્રોએ કેટલું એન્જોય કર્યું અને શું શું ખાધું પીધું, જલસા કર્યા અને પળે પળની માહિતી તમને આપતી રહીશ. તો જોડાઈ રહો મારી સાથે નવસારી લાઈવ ગીતા ત્રિવેદી. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે અમારા પ્રતિનિધિ ગીતાબેન ત્રિવેદી હાલ અમેરિકા સ્થિત છે અને ત્યાંથી સ્પેશિયલ કવરેજ કરી રહ્યા છે રિયુનિયન નવસારીનું, અને નવસારી રિયુનિયનની અંદર તમામે તમામ નવસારીજનો એકત્ર થયા છે ડલાસની અંદર અને સૌ કોઈ 3 દિવસ મન મૂકીને ત્યાં આનંદ માણવાના છે, નવસારીના સંસ્મરણને વાગોળવાના છે. તો ત્યારે ભરત વકીલ કે જેઓ રિયુનિયનના કન્વીનર છે, શું જણાવી રહ્યા? ચાલો આપણે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. સૌને SLPS સેન્ટર અરવિંદ ટેક્સાસથી આપ સૌનું નવસારી રિયુનિયનમાં હાર્દિક સ્વાગત છે. આ રિયુનિયનની ખાસિયત એ છે કે નવસારી બહાર નવસારીના લોકો સર્વપ્રથમવાર સૌથી વધારે સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. અમારું રજીસ્ટ્રેશનનું કામ સંપૂર્ણ થઈ ગયું છે અને આગળના પ્રોગ્રામો આગળ ચાલી રહ્યા છે. 2 દિવસમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે, વિવિધ પ્રકારના મનોરંજનના પ્રોગ્રામો છે, એની સાથે સાથે શૈક્ષણિક પ્રોગ્રામો છે, નવસારીની અવેરનેસ છે, નવસારી પાસ્ટ પ્રેઝન્ટ અને હિસ્ટ્રી છે. આ યુનિયન કરવાનો વિચાર સૌ પ્રથમ સપ્ટેમ્બરમાં મને આવ્યો હતો અને પછી અહીં અમારા મિત્રોને એ વિચાર રજૂ કરતા એ લોકોએ એ વિચાર ઝીલી લીધો અને એ પછી અમારી DFW ઓર્ગેનાઇઝિંગ કમિટીની એક આખી મિટિંગ હતી અને તેમાં સર્વાનુમતે નક્કી થયું કે આપણે આ ચેલેન્જ એક્સેપ્ટ કરીને આવું એક વિશાળ આયોજનનું કામ હાથમાં લીધું અને સર્વના પ્રયત્નોથી અને સર્વના સાથ સહકારથી આજે 1000 જેટલા નવસારીના રેસિડેન્ટ ફ્રોમ ઓલ ઓવર ધ US અને ઇન્ડિયાથી પણ ઘણા મહેમાનો આવ્યા છે. તો એ સૌ આજે અહીં મળીને સૌ આનંદ કરી રહ્યા છે. અમે સૌ એવું ઈચ્છીએ છીએ કે નવસારીના હમણાં રહેતા જે રહેવાસીઓ છે તે પણ એ લોકોની શુભેચ્છાઓ પણ અમારા આ નવસારી યુનિયનમાં સાથે જ છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તો જે પ્રમાણે ભરત વકીલે જણાવ્યું એ મુજબ રિયુનિયન થઈ રહ્યું છે અને મહત્વની વાત એ છે કે જ્યાં જ્યાં ગુજરાતીઓ હોય, જ્યાં જ્યાં એક મેળો યોજાતો હોય, જ્યાં જ્યાં એકત્રીકરણ થતું હોય લોકસમૂહનું, ત્યાં ગુજરાતીઓ ખાણીપીણી અને ખરીદી કેવી રીતે બાકાત રાખી શકે. તો તમે જુઓ છો એ મુજબ કે આ યુનિયનની અંદર કે જ્યારે સુરેખાબેન ચંદ્રકાંત પટેલ SLPS કોમ્યુનિટી સેન્ટર ખાતે જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે તો ત્યાં સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા છે. સ્ટોલ્સ ની પણ મુલાકાતો ગુજરાતીઓ નવસારીજનો મન મૂકીને લઈ રહ્યા છે. તો તેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, તો એ દ્રશ્યો આપ નિહાળો.
સાથે જ આ રીયુનિયનના મુખ્ય સ્પોન્સર્સ અને આપણા નવસારીનું ગૌરવ એવા દેવજી કન્સ્ટ્રક્શનના ભરતભાઈ સુખડી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નવસારી રીયુનિયન, નવસારી જાણે અમેરિકાનું એક પરું હોય અને દલાસ અરવિંદની જગ્યાએ નવસારી શહેરમાં આપણે ફરતા હોય એવો માહોલ જે અહીં ઉત્પન્ન કર્યો છે. ખૂબ સરસ વાતાવરણમાં ખૂબ જૂના મિત્રો એકબીજાને મળીને જે મોઢા પર તેજ દેખાય છે અને એના લીધે આજે નવસારી રીયુનિયનનું ફંક્શન છે એ દીપી ઉઠશે. ખૂબ સારી તૈયારીઓ છે, ઓર્ગેનાઇઝરોએ ખૂબ મહેનતો કરી છે. આ મહેનતનું ફળ આ બે દિવસમાં લોકો જોશે. આ રીયુનિયન એટલે યુનિટી. નવસારીમાં ભણેલા હોય, નવસારીમાં જન્મેલા હોય અને નવસારીમાં જન્મ્યા પછી મહેનત કરવા માટે માઇગ્રેશન થઈને અમેરિકા વસતા આપણા ભાઈઓએ આ રીયુનિયનનું આયોજન કરેલ છે. ખૂબ આનંદની વાત છે, નવસારી માટે ગર્વની વાત છે અને ભારત દેશ માટે ગર્વની વાત છે. કેમ કે નવસારીના માણસો આખા ભારત દેશમાં નહીં પરંતુ અમેરિકામાં નવસારીનો પાવર બતાવ્યો હોય તો આજે તમે અહીંયા આવો, માણજો. આ બે દિવસના ફંક્શનમાં નવસારી જાણે ડલાસનું એક પરું હોય અને ડલાસમાં નવસારી આપણે ફરતા હોય એવું વાતાવરણ એમણે ઊભું કર્યું છે. નવસારીના જૂના મિત્રો, નવસારીના સાહેબો, નવસારી ભણેલા, નવસારીના પ્રોફેસરો અને નવસારીમાં જે કંઈ એક્ટિવિટીઝ થાય છે એનાથી વાકેફ થઈને દૂરથી ફ્લોરિડાથી અમેરિકાના ન્યૂયોર્ક કે નાના પરામાંથી સાથે સાથે ઇન્ડિયાથી પણ ઘણા લોકો આ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા છે. અને આયોજકોને ફરીથી હું એક મેસેજ આપું છું કે એમને બિરદાવું છું કે આ જ રીતે રીયુનિયનનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ઊભો કર્યો એ બદલ આભાર. ખૂબ સરસ, થેન્ક યુ. તો આ પ્રમાણે રીયુનિયન થઈ રહ્યું છે તો ત્યારે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને કઈ રીતે ભૂલી શકાય. કાર્યક્રમની શરૂઆતની અંદર મહાનુભાવોને મંચની ઉપર બોલાવવામાં આવ્યા, મહાનુભાવો મંચ ઉપર એકત્રિત થયા અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય અમેરિકાની સ્ટાઇલ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય બાદ આ રીયુનિયનને ખુલ્લું મૂકવામાં આવ્યું. સૌ કોઈ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે સંજીવ પટેલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે સંજીવ પટેલ, બોર્ન એન્ડ રેઝ અપ ઇન નવસારી. આજે એટલી ખુશી છે, એટલો ખુશીનો દિવસ છે આજે કે નવસારી, એકચ્યુઅલી નવસારી માટે એક મોટો ખુશીનો દિવસ છે. જે અમેરિકામાં નવસારીના સ્થાયી લોકો છે અને નવસારીમાં લોકો છે તેમના માટે બહુ મોટો ખુશીનો દિવસ છે. એટલી ખુશી થઈ આજે આ નવસારી કન્વેન્શનમાં આવીને. ફ્રેન્ડ્સ, બધા જૂના ફ્રેન્ડ્સ આજે 30-30 વર્ષથી આજે મળ્યા છે. હજુ તો આજે એન્જોયમેન્ટ ચાલુ થયું છે. હજુ બે દિવસનું અમારો એન્જોયમેન્ટ છે. તો કેટલી જૂની યાદો, કેટલું જૂનું 30 વર્ષ પહેલાંની જે ખુશી અમે જે કરેલી તે પાછી નવેસરથી આવે છે, રીબાઉન્ડ થાય છે ને એ એટલી મજા આવે છે. આજે એમ થાય છે કે આ ખુશી ને આ કાયમ માટે ચાલુ રહે ને આ નવસારીથી પોસિબલ છે. થેન્ક યુ ફોર નવસારી પીપલ હુ હેવ ઓર્ગેનાઇઝ ધીસ. જ્યાં ઓર્ગેનાઇઝ કરેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ મોટી વસ્તુ અમને કરી છે. તો સાથે જ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટરટેનમેન્ટ માટે પણ એક બેન્ડને બોલાવવામાં આવ્યું હતું ને બેન્ડના સથવારે સૌ કોઈ ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. સૌ કોઈ મન મૂકીને પોતાના દાખલા તરીકે કોઈ ઘરની અંદર પ્રસંગ હોય ને ઘરની અંદર પ્રસંગની અંદર સૌ કોઈ વગર આમંત્રણે ભેગા થયા હોય, સૌ કોઈ નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. તો ત્યારબાદ ડૉક્ટર રાજેશ્રી પટેલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર રાજેશ્રી પટેલ છું અને હું ડેલસમાં રહું છું. અને આજે અમે લોકો નવસારીનું રીયુનિયન કરવા જઈ રહ્યા છે તો એ વિશે થોડું હું બોલીશ. જ્યારે પહેલાં આ વિચાર આવ્યો અને જ્યારે એને પ્રેક્ટિસમાં મુકાયો ત્યારથી હું ખૂબ જ આનંદમાં છું. અને બધા સંચાલકોને હું એટલી બધી અભિનંદન આપું છું કે એ ડ્રીમ આજે સાચું થવા જઈ રહ્યું છે. ખૂબ જ મહેનત, ખૂબ જ બધાનો સહકાર અને આજે જે સવારે કિક ઓફ થયું એમાં જ એટલા બધા 25-30 વર્ષથી બધા મળ્યા કે જોઈને ખૂબ જ આનંદ થયો. એટલે અગેઈન નવસારીમાં બેઠેલા તમામ ભાઈ બહેનોને મારે કેવું છે કે અમે નવસારીને ખૂબ જ યાદ કરીએ છીએ અને અત્યારે બધાને મળીને એવું ફિલિંગ આવે છે કે દોડીને નવસારી જઈએ. પણ અહીંથી જ અમે એ કરીશું કે તમે બધા પણ આ જોઈને આનંદ પામશો કે નવસારીઓનો સ્પિરિટ કેટલો બધો છે. જય નવસારી. તો સાથે જ વિજય ગાંધી અને દિનેશ ગાંધી પણ જોડાયા છે. વિજય ગાંધી અને દિનેશ ગાંધી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. હું વિજય ગાંધી, નવસારી.
અમે 1990 થી અમેરિકામાં છીએ. પહેલા અમે કેલિફોર્નિયા હતા, ત્યાંથી પછી ફ્લોરિડા સેટલ થયા છે, અને અત્યારે અમે નવસારીના, કે જેનું અમે 15 થી 17 જણા ફેમિલી સાથે આ યુનિયન, આ સંસ્થાને, કે જે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે ઓર્ગેનાઇઝેશન, અને એને સફળ બનાવવા માટે અમે ઓલ ધ વે ફ્રોમ ટેમ્પાથી અહીંયા આવ્યા છીએ. અને જે લોકોનું કનેક્શન જે એજ્યુકેશનમાં, કે સ્કૂલથી છે, કે મદ્રેસા હાઈસ્કૂલ હોય, એગ્રીકલ્ચર કોલેજ હોય, ટાટા હાઈસ્કૂલ હોય, કે પછી નવસારીના કોઈ જુદા જુદા કોઈ પણ કે સિંહ ફાળો આપ્યો છે, એ બધા કનેક્ટેડ બધા પીપલ એને મળી શકાય, અને એ એક કોન્સેપ્ટને સફળ બનાવવા માટે જે અમેરિકાથી એ 52 સ્ટેટમાંથી બધાને મળ્યા છે, બધા લોકો દૂર દૂરથી આવ્યા છે, અને જૂની 30 વર્ષ 35 40 વર્ષ પહેલાં જે આપણે વિખેરાઈ ગયેલા અને આજે મળીએ છીએ, અને જે આનંદ મળે છે, કે જે અવર્ણનીય છે ને, જે શબ્દમાં બતાવી શકાય એમ નથી. બધાના રંગ રૂપ શરીર બધા બદલાઈ ગયા છે, પણ આત્મા તમને મળ્યાને જે આનંદ મળે છે એને શબ્દમાં બતાવી શકાય એમ નથી. અને એ લોકો કે એ લોકોની સક્સેસ સ્ટોરી સાંભળ્યા પછી એ આપણને એમ લાગે છે કે આ જે તમે કોન્સેપ્ટથી આપણા નવસારીના આપણા બધા ભાઈઓ બહેનો કે એને મળીને આપણે ઘણા નજીક આવ્યા છે, એટલે આયોજકને ખાસ અમને અભિનંદન આપીએ છીએ, કે જેથી કરીને હવે પછી આ ઓર્ગેનાઇઝેશન ના બીજા મોટા મોટા સિટીઓની અંદર ફ્લરિશ થાય, અને તેના માટે આ અને એક બળ મળે, અને જેથી કરીને આપણા કર્મભૂમિ નવસારીને કંઈક કરી શકીએ, કંઈક સિંહ ફાળો કે આપણે એને ઋણ ચૂકવી શકીએ, તો તેના માટેનો એક વિચાર, એક સ્થળ છે, એક એને વિચારનું એક મોજું આવે, કે જેથી કરીને આપણે નવસારીને કંઈક એક ઋણ ચૂકવાનો એક સમય આવી ગયો છે. અને તેથી આયોજકોને એમને અમારા તરફથી ખાસ અભિનંદન, કે જે અને એમની સફળતા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ કરીશું, અને ભવિષ્યમાં ટેમ્પાની અંદર આવો ઇવેન્ટ જો ગોઠવવો હોય તો અમારા તરફથી અમારા હાર્ટ્સ એન્ડ આર્મ્સ આર ઓપન ટુ વેલકમ યુ ઓલ પીપલ. દિનેશ ગાંધી, નવસારીનું બ્રોટઅપ. હવે અમે અમેરિકામાં છેલ્લા 35 વર્ષથી રહીએ છીએ. અમે ઓલ ધ વે ટેમ્પા ફ્લોરિડાથી અહીંયા નવસારી રિયુનિયનને સક્સેસફુલ કરવા માટે આવ્યા છીએ. હું આયોજકોને ખાસ અભિનંદન આપું કે જેમને આ વિચાર આવ્યો, આ વિચાર સૂઝ્યો કે ચાલો નવસારી રિયુનિયન કરીએ, તો એ લોકો ધન્યવાદને આભારી હકદાર છે, અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે આ પ્રથા જો ચાલુ થઈ છે તો વર્ષે બે વર્ષે સતત બીજા રાજ્યોમાં નવસારી રિયુનિયન થાય, તેના માટે હું પોતે પણ એક ઈચ્છુક છું, અને હું દિવસે દિવસે આ રિયુનિયન વધારે ને વધારે પ્રગતિ કરશે, વધારે વધારે નવસારીના લોકો એમાં જોડાશે. હું પોતે મદ્રેસા હાઈસ્કૂલમાં 1972 એમાં ભણ્યો છું, પછી બીએસસી એગ્રીકલ્ચર એરુ 4 રસ્તા ત્યાં અમે મારી વધારાનું એજ્યુકેશન પૂરું કર્યું, એટલે 89 સુધી હું નવસારીમાં હતો. ત્યાર પછી અમેરિકા આવવાનું થયું, પણ અમારું ખોડિયું અમેરિકામાં છે, પરંતુ આત્મા અમારું બધું નવસારીને સમર્પિત જ છે આપણા દેશ માટે. એટલે અમે એવો વિચાર આવે કે ધીરે ધીરે આના પછી કંઈક નવસારી શહેર માટે આપણે શું કંઈક કરી શકીએ, એ અમારી નૈતિક ફરજ પણ છે, જવાબદારી પણ છે. તો નવસારીના વિકાસ માટે આપણે કશું કરવું જોઈએ, તે આજે આ રિયુનિયનમાં નહીં તો પછી આવનારા રિયુનિયનમાં શક્ય થવું જોઈએ, ને એની પાછળનો ગોલ હોવો જોઈએ, અભિગમ હોવો જોઈએ. અને હું ફરીથી આયોજકને ખૂબ ખૂબ અભિનંદન આપું. અને સુરેશભાઈ પટેલ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તો સુરેશભાઈ પટેલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ સુરેશભાઈ નારાયણભાઈ પટેલ, મૂળ દામણના વતની, પણ હાલ હું નવસારીમાં રહું છું. નવસારીમાં ને ત્યાર પછી નવસારીમાં નવસારી હાઈસ્કૂલમાં ભણ્યો હતો, ને ત્યાંથી હું બીપી બારિયા કોલેજમાં ભણ્યો હતો, ને ઘણા વખતથી અમારા ચર્ચા ઘણા કર્યા કરતા હતા. ઘણા લોકો અહીંયા દર અમારા ગામમાં ઘણી વાર ગામોના કન્વેન્શન થતા હતા, તો લોકો વાત કરે કે ભાઈ ગામના કન્વેન્શન થાય, પણ નવસારીના કન્વેન્શન કોઈ કરતું નથી. એટલે અમારા વરદભાઈ વકીલ કન્ને છે, એમણે વાત કરી કે ભાઈ આપણે કન્વેન્શન કર્યું, તમે સપોર્ટ આપતા હોય તો કરીએ.
એટલે મગો તમારે ફૂલ સપોર્ટ છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે એ કરવું જોઈએ. પછી અમે લગભગ આ કન્વેન્શન માટે લગભગ 4 મહિનાથી તૈયારી કર્યા છે. એમાં જૈન પટેલ છે એ મેઇન કન્વેન્શન ચેર છે ને આઈ એમ ધ વાઇસ ચેર ઓફ કન્વેન્શન માટે. એટલે મતલબ લગભગ આથી આવું કન્વેન્શન આટલા માણસ અમારે પહેલા તો લાગતું નહીં. અમારે લગભગ અમારી કેપેસિટી લગભગ 1000 માણસની છે, નહીં તો પછી અમે આ કન્વેન્શન 2 મહિના પહેલા બંધ કરી દેવું પડે જશે. કારણ કે એને માટે એટલી ડિમાન્ડ હતી ને લોકોને બહુ ઉત્સાહ છે ને લોકોને આજે જોયું બધાને તો લોકો એકમેકને મળીને લગભગ કેટલા વર્ષોથી લગભગ આપણા નવસારી વિસ્તારમાં લોકો માનો 30 માઇલ એરિયામાં રહેતા હતા, આજે અહીંયા બધા 3000 માઇલમાં ફેલાઈ ગયેલા છે. પણ ઘણા વખત જ્યાં ભણેલા હોય, કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હોય, મધેશ હાઈ સ્કૂલમાં ભણ્યા હોય, પછી ત્યાં ત્યાંની છોકરીઓ હોય, બધા 4 કેટેગરી અમે રાખી હતી કે જો પહેલા રહી ગયેલા હોય નવસારીમાં, અત્યારે રહેતા હોય તે નવસારીમાં, ને ભવિષ્ય ભૂતકાળમાં જે ભણેલા હોય અથવા તો તેમની એમની છોકરીઓ જે બીજી જગ્યાએ લગ્ન કરી પણ હાલ એમનો મૂળ વતન નવસારી છે, એ બધાને અમે ઇન્વિટેશન આપ્યા છે. ને બધાને આજે અમે બધા ભેગા થયા છે અને બધાને જોઈને બધાને એકમેકને ઘણા વખતથી મળે તો બહુ આનંદ થાય છે. ને આવું કન્વેન્શન કોઈ દિવસ આટલા માણસનું કન્વેન્શન કોઈ કર્યું નથી વિશ્વમાં. આવું કન્વેન્શન જનરલી બધા ગામોના કન્વેન્શન થાય છે, પણ આ શહેર નવસારી શહેર છે, સુરત છે, આ મોટા શહેરનું કોઈ કન્વેન્શન હિંમત કરી શકતું નથી. ઘણી જે નહીં પોસિબલ નથી તેવું ઘણી વાર અમારે ત્યાં વોલીબોલની ટુર્નામેન્ટ થાય છે, તેમાં લાસ્ટ ટાઈમ 8000 માણસ આવ્યા હતા. તેવી રીતે આ કન્વેન્શનમાં પણ લગભગ અમારે 1000 માણસની કેપેસિટી એટલે કન્વેન્શન અમારે રજિસ્ટ્રેશન બંધ કરી દેવું પડ્યું હતું. તો આ પ્રમાણે રિયુનિયન થઈ રહ્યું છે. જી હા, નવસારી જનોની રિયુનિયન થઈ રહ્યું છે અને એ રિયુનિયનની પડેપણની અપડેટ આપવા માટે અમારા પ્રતિનિધિ ગીતાબેન ત્રિવેદી ત્યાં ઉપસ્થિત છે. ગીતા ત્રિવેદી તમને પડેપણની અપડેટ આપશે અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો કે ભાઈ નવસારીજનો, જી હા, કારણ કે આ જ્યારે આપ એપિસોડ જોશો, આ અહેવાલ જોશો, ત્યારે આપના સ્નેહી, આપના મિત્ર, આપના સગા, આપના વહાલા અમેરિકાની અંદર કેવી રીતે મજા માણી રહ્યા છે. ઘણા વખત તમારી કદાચ મુલાકાત ન થઈ હોય, કદાચ સ્કાઈપ દ્વારા તમે એમને જોતા હોવ, વોટ્સઅપ કોલિંગ દ્વારા તમારી એમની સાથે વાત થતી હોય, પણ એ કઈ રીતે મન મૂકી અને મોજ માણી રહ્યા છે. 3 દિવસ જ્યારે આખું નવસારી ડલાસ ખાતે ભેગું થયું છે તો ત્યારે કેવો માહોલ છે એ બતાવવાનો એક નાનકડો પ્રયાસ નવસારી લાઈવ તમારી ચેનલ કરી રહ્યું છે. આપની ચેનલને આપે પ્રતિસાદ આપ્યો છે અને આપના જ પ્રેમ અને પ્રતિસાદના કારણે દેશમાં નહીં પણ વિદેશમાંથી પણ અમે આપના માટે સમાચાર લાવી રહ્યા છે. તો ત્યારે જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ માત્ર પહેલો ભાગ છે, પહેલા દિવસનો પહેલો ભાગ છે. 3 દિવસનો કાર્યક્રમ છે. 3 દિવસના કાર્યક્રમ ની અંદર ઘણા ભાગો બનશે અને તમામ આપે નિહાળવાના છે. કારણ કે કઈ રીતે તમારા સ્વજનો ડાન્સ કરી રહ્યા છે, કઈ રીતે તમારા સ્વજનો એન્જોય કરી રહ્યા છે, કઈ રીતે તમારા સગાવાલા પાડોશી સ્નેહીઓ ત્યાં મોજ કરી રહ્યા છે એ જોવાનું ચૂકશો નહીં. નવસારીથી પણ ઘણા બધા ગયા છે. જીરજ પટેલ પણ ત્યાં ગયા છે. પ્રભાકુંજ ગ્રુપના મયુરી ફોરેન એજ્યુકેશનના અજયભાઈ પટેલ પણ ત્યાં ગયા છે. અને સાથે જો વાત કરવામાં આવે તો નવસારીના ભૂતપૂર્વ કોર્પોરેટર ચેતનભાઈ પણ ત્યાં છે, ચેતન ઠક્કર ત્યાં છે. તો સાથે જ આશાનગરના પ્રકાશભાઈ દેસાઈનો સુપુત્ર આનંદ પણ ત્યાં છે. તો આવી ઘણી બધી હસ્તીઓ અને ઘણા બધા ચહેરાઓ પરિચિત હશે આપણી સાથે, એ સૌ કોઈ આજે આ ડલાસના કાર્યક્રમની અંદર નવસારી રિયુનિયનની અંદર ભેગા થયા છે. તો આજ પ્રમાણે પડેપણની અપડેટ નિહાળતા રહો, જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ. અને સ્પેશિયલ આભાર ગીતા ત્રિવેદીનો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.